આંગળી આપી એટલે પોચો પકડે જ. હા, જોડા સોના ના હોય ને, પગમાં પહેરાય માથે ન મુકાય, સમજી? પછી મારે તમારી નોકરી બોકરી બી કઈ કરવી નથી. ડાર્લિંગ, જો જવાની સલામત તો દુલે હજાર, હે, ચિંતા શું કામ કરે છે? તારા લગ્ન થઈ જશે, હા, પણ હજી થોડો વખત ખમ, હજી તારે લગ્ન ની ઉંમર છે, તું નાની છે. ના માજી ની તો ભાઈ, મારી મમ્મી કહે કે છોકરી એટલે તો સ્વપ્ન ભરો, એટલે મારે તો જલ્દી જલ્દી લગ્ન કરી નાખવા છે. બહુ ઉતાવળ, બહુ ઉતાવળ બેબી, લગ્ન કરવામાં આટલી ઉતાવળ ન કરાય. ઓકે, તારે લગ્ન કરવા છે, હા, તો જા આ મહિનાનો છેલ્લો પગાર લઈ અને હલતી પકડ. લગ્ન કરે એવી છોકરીઓ મને પસંદ નથી, ગેટ આઉટ. તો કઈ વાંધો નહીં, એમ બી મને કઈ તમારી નોકરી કરવી. શટ અપ બોસ. રોહિતભાઈ તમને મળવા માટે આવ્યા છે. અત્યારે મારું મૂડ ખરાબ છે, ના પાડી દે રોહિતને, જા. સર મળી લો ને એકવાર. અરે ના પાડ કીધું ને, મારે નથી મળવું અત્યારે. બોસ એની સાથે સરસ મજાની ફટાકડી પણ આવી છે. એટલે કોઈ છોકરી છે? જા મોકલ, આમે ઓલી પાર્સલ ગઈ છે તો કાક જોઈશે તો ખરી ને, મોકલ ચા. ઓકે સર. હેલો મનોજ કુમાર. અરે હાવ હાવ, હાવ આર યુ? બિલકુલ નહીં શરમાવાનું, આપણી જ ઓફિસ છે. જો તમને ઓળખાણ કરાવું, આ છે મનોજ કુમાર, આ કંપનીના માલિક. અને મનોજ, આ છે મિસ પ્રિયા. હેલો. નમસ્તે. હેલો. શું ઉતાવળ છે, બેસવાનું તો કે? સોરી, બેસો બેસો, બધું આપણું જ છે, બેસો પ્લીઝ. હા બેસો, આપણી જ ઓફિસ છે. બીજી ખુરશી મંગાવું? નહીં નહીં, ઇટ્સ ઓલ રાઈટ. આ તને માટે કેમ, મેં તને વાત કરી હતી ને કે તારે એક પ્રાઇવેટ સેક્રેટરી ની જરૂર છે. અરે હા, પ્રાઇવેટ સેક્રેટરી. અચ્છા, એટલા માટે આવી છે? શું નામ કીધું? પ્રિયા. વાવ પ્રિયા, બહુ પ્રિય નામ લાગે છે. એ પોતે પણ એમ, આઈ મીન સ્વભાવ, સ્વભાવ બહુ પ્રિય છે. પણ જરા શરમાળ લાગે છે યાર. એ તો નવું નવું છે ને, એટલે પછી તો એવી મિક્સ થઈ જઈસ જાણે દૂધમાં સાકર. ખબર જ નહીં પડે દૂધમાં સાકર કોણ કોનામાં મિક્સ થઈ ગયું છે. એટલે ભાઈ એવું ન થાય કે ક્યાંક સાકર વધી જાય, ક્યાંક મને ડાયાબિટીસ થઈ જાય. અરે ચિંતા કરવા ને, હું ડોક્ટર છું ને, દવા કરીશ તારી. હા, એટલે આને નોકરી માટે? યસ. ઓકે ઠીક છે. તમને મારા જેવી જ આવી જ પ્રાઇવેટ સેક્રેટરી ની જરૂર હતી, એટલે જ લઈ આવ્યો છું તારા માટે. વેરી ગુડ, વેરી ગુડ. તું જા અને આજથી એની નોકરી પાકી. નોકરી પાકી? હા બસ. અરે વાહ, તમે જીએ છે કાલે કે રાઉન્ડ? નહીં નહીં નહીં, કાલે નહીં. પ્રિયા દેવી અત્યારે અંદર, બહાર પગાર ચાલુ. તું તારે જા. શું? યસ. પ્રિયા દેવી અંદર, પગાર બહાર ચાલુ. ઓ યસ. ડાઉન. હા, તું તારે જા. વેરી ગુડ. પ્રિયા તો હું જાઉં. થેન્ક યુ રોહિત, તમે મને આ જોબ અપાવી એના માટે. એમાં થેન્ક યુ શેનું? અરે આ તો મારી ફરજ છે, મારો ધર્મ છે. હા, બિચારો આવા જ ધંધા કરે છે. હા, પણ દોસ્ત માટે. અરે દોસ્ત માટે તો જાન હાજર છે, જાન કાઢી દો હમણાં. નહીં, રેવા દે, તારી જાન નહીં જોઈએ, તું તારે જા. હા ઓકે ઓકે, બાય બાય બાય. આવી જાન પર મારી જાન કુરબાન ન કરું. બાય ધ વે, મારે ક્યાં બેસવાનું છે, અંદર કે પછી બહાર? આ કેબિનમાં આવ્યા પછી કોઈ છોકરી બહાર બેસતી જ નથી, તારે અહીંયા જ મારી પાસે બેસવાનું છે. ઓકે, તો બોલ પહેલી મુલાકાતમાં શું લેશે, ચા કોફી ઠંડુ કે પછી? નહીં સોરી, એવું કશું તો હું લેતી જ નથી. સાવ મણીબેન લાગે છે. તમારી પાસે સિગરેટ છે? સિગરેટ? સિગરેટ? આ તો તમે કંઈક પીવાની વાત કરી ને, એટલે મને સિગરેટ પીવાની તલબ ચાલી. હા, નથી પીતા. ના ના ના, છે ને, પીવું છું ને, ક્યારેક ક્યારેક પીવું છું. છે. પ્લીઝ મને સિગરેટ વગર નથી ચાલતું. નહીં નહીં નહીં. સિગરેટ પીવાની આદત? આ પહેલા જે કંપનીમાં નોકરી કરતી હતી ત્યાંના
બોસ આદત પાડી છે. ઓહો ફાઇન, તો તો તું અનુભવી હશે. કમાલ છે, અનુભવ વગર તે નોકરી લેવા જવાય અને વેલ જઈએ તો નોકરી આપે પણ કોણ? રાઈટ. હવે પ્રિયા, એક છેલ્લો સવાલ પૂછો. તને આમ ઓવર ટાઈમ માં રસ ખરો? મને કામ કરતા ઓવર ટાઈમ માં જ ઇન્ટરેસ્ટ છે. રિયલી? સાંજના 7 વાગ્યા સુધી જ. સાંજના 7 વાગ્યા સુધી જ? કેમ સાંજના 7 વાગ્યા સુધી? એમાં એવું છે ને કે સાંજના 7 વાગ્યા પછી અંધારું થઈ જાય. અંધારું થઈ જાય એટલે બત્તી ચાલુ થઈ જાય, અને બત્તી ચાલુ થઈ જાય એટલે સાલો મારો મૂડ જ જતો રહે છે. એટલે તમને ખબર છે ને, યુ નો. અચ્છા અચ્છા, ઓ એટલે અંધારું થાય, બત્તી થાય, પછી મૂડ જતો રહે એટલે મૂડ બનાવવા. ઓ એટલે તું લે છે? તમે નથી લેતા? હા નહીં, લઉં છું ને, ક્યારેક ક્યારેક લઉં છું. બોલ શું ભાવશે? રમ, જીન, વિસ્કી? મને તો સ્કોચ વિસ્કી થી માંડીને બધું જ લેવાની ટેવ છે. નહીં ડાર્લિંગ, લઠ્ઠા નામ નહીં લેવાનું ડાર્લિંગ. હે, તને ખબર છે લઠ્ઠા પીવાથી છે ને ઘણીવાર આપણા દેશની અંદર કેટલા લોકો મરી જાય છે. હા લઠ્ઠો નહીં ડાર્લિંગ. બાકી ખરેખર દારૂ એ દારૂ. યસ, દારૂ પીધા પછી મેં ન રહું, તું તું ન રહે, એક દૂજે મેં ખો જાય. આ મનોજ સાથે ગાડીમાં સ્ત્રી પણ બેઠી છે, શીતલ તો નથી લાગતી? મનોજ. શું છે? કેમ આજે એટલું મોડું થયું? મારી મરજી. હા ગાડીમાં સ્ત્રી કોણ બેઠી છે? ઓ એટલે આજકાલ તો મારી જાસૂસી કરવા લાગી છે કેમ? કેમ નહીં મનોજ, પણ તમે આમ જાહેરમાં બીજી સ્ત્રીઓની જોડે? જો ગીતા, મને મારી પ્રેસ્ટીજનો પૂરેપૂરો ખ્યાલ છે, સમજીને તારે મને શિખામણ આપવાની જરૂર નથી. મનોજ, મેં તો તમને ઝાકળ બિંદુ જેવા માન્યા હતા, જેને અડો નહીં ત્યાં સુધી ચમક્યા કરે. પણ હું એ હકીકત ભૂલી ગઈ હતી કે એ ઝાકળ બિંદુને બીજાનો સ્પર્શ થતા જ એ પોતાનો રંગ અને રૂપ ખોઈ બેસે છે, અને હરિયાળી જમીને કાદો બનાવીને પોતે કદરૂપો બની જાય છે. એટલે મારા ધંધા અર્થે હું બે ચાર સ્ત્રીઓને હળું મળું એટલે કાદો થઈ ગયો, કદરૂપો થઈ ગયો. એક વાત કાન ખોલીને સાંભળી લે ગીતા, સ્ત્રી એ માત્ર સ્ત્રી હોય છે, સમજીને. અરે પત્નીઓએ તો આમ ઉદાર મન રાખવું જોઈએ, ઉદારતાના પ્રકાશમાં જ પતિ પ્રેમ શક્ય છે. બાકી શંકા કુશંકામાં પતિ પ્રેમ મરી પરવારે છે, કુંઠિત થઈ જાય છે. અને એટલે જ પતિઓને ખુશ રાખવામાં તારા જેવી બૈરીઓ નિષ્ફળ જાય છે, જ્યારે બીજા બૈરા સફળ જાય છે. પણ સ્ત્રીની આવી હાલત કરવામાં કોનો હાથ છે? તમારા જેવા પુરુષોનો જ ને. મનોજ, એક વાત યાદ રાખજો કે કોઈ પણ સ્ત્રીને એના પતિ ઉપર આખો જગત મોહિત થશે ને એને ગમશે, પણ એનો પતિ કોઈ બીજી સ્ત્રી ઉપર નજર કરશે ને એનાથી નહીં જોવાય, એનાથી નહીં જોવાય. તો આ તારી આંખો છે ને ફોડી નાખ, મને તારામાં જરાય રસ નથી. હે ભગવાન, આવું સાંભળવા કરતા તે મને મોત કેમ ન આપી દીધું? મરી જાને મરી જાને, અમે હિન્દુસ્તાનમાં મોંઘવારી ને વસ્તી બે વધી રહ્યા છે, એકનો ભાર ઓછો. મને ખબર છે, તમે એ જ રાહ જોઈને બેઠા છો કે ક્યારે હું મરી જાઉં અને તમે મારી શોકના ઘરમાં લાવતી કરો. અરે તારી હાજરીમાં પણ હું બીજીને લઈ આવું ને તો તું મારું કેનું કશું જ બગાડી શકતી નથી, સમજીને. જાણું છું મનોજ, બરોબર જાણું છું, અને એટલે જ તમે મારી બેનપણી શીતલને મારી ગેરહાજરીમાં અહીંયાથી બનાવીને લઈ ગયા. એ કુંવારી છોકરી ઉપર આવો પાપ કરતા એને અંધારામાં રાખતા તમને શરમ ન આવી? અચ્છા, એટલે શીતલને અહીંયાથી લઈ ગયો એની જાણ તને થઈ ગઈ? હા એટલે આ છાજિયા લઈ રહી છે, દુખે છે પેટ અને કૂટે છે માથું? નહીં મનોજ, એવું નથી. પણ જો તમારે આવા લફરા કરવા હતા ને તો શા માટે મને પત્નીનું લેબલ લગાડી આ ઘરની અંદર કેદ કરી રાખી છે? અચ્છા, એટલે ઘર હવે તને આ કેદખાનું લાગે છે? પોપટને હવે પિંજરું ગમતું નથી, મુક્ત થવું છે, આઝાદ થવું છે, હા દૂર જવું છે કા? આ તો ભાવતું હતું અને વેદે કહ્યું એવું છે. તમે જ મારાથી છૂટવા માંગો છો, એમ સીધે સીધું કહો ને. હા હું તારાથી છૂટવા માંગુ છું, તારા મનુષ્ય પરછાયાથી દૂર જવા માંગુ છું, મને તારાથી છૂટાછેડા જોઈએ છે.
એને મને છૂટા છેડા આપી અને તમે તમારું પાપ છુપાવવા પેલી શીતલને ઘરમાં બેસાડશો કેમ?